સુરતમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત એવા રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ રિપેરિંગ બાદ ખુલ્લો મૂકવા માટે વધુ એક તારીખ પડી છે। આ પહેલા 9 મે અને ત્યારબાદ 16 જૂન બ્રિજે ખુલ્લો મૂકવા માટે તારીખ જાહેર કરી છે। જો કે આજે વધુ એક તારીખ જાહેર કરાતા બ્રિજ ખુલ્લો મૂકવા માટે તારીખ પે તારીખ જેવો ઘાટ થઈ રહ્યો છે। આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા છે, તેથી આ બ્રિજ રિપેરિંગ કરી જલ્દીથી ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગણી થઈ રહી છે। સુરત શહેરની જીવાદોરી અને ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ લાંબા સમય બાદ રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે। રિપેરિંગની કામગીરી કઠિન હોવાથી બ્રિજને બંધ કરી કામગીરી થઈ રહી છે। હાલ બ્રિજનું રિહેબિલિટેશન અંતર્ગત સુપર સ્ટ્રક્ચરલ લિફ્ટિંગ સાથે બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે। રિપેરિંગની કામગીરી શરૂ કરવા માટે તારીખ 9 માર્ચથી 8 મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જો કે 8 મે સુધી 50% કામગીરી પણ થઈ ન હોવાથી પાલિકાએ પ્રતિબંધ વધારી 15 જૂન સુધી કામગીરી ચાલશે અને 15 જૂનથી બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। હાલ વરસાદ નથી, તેમ છતાં બ્રિજ રિપેરિંગ કામગીરી પૂરી થઈ નથી। આ કામગીરી હજુ 25 જૂન સુધી ચાલે તેવી શક્યતા છે। તેના કારણે ફરી એકવાર પાલિકાએ તારીખ જાહેર કરી છે અને 26 જૂનથી બ્રિજ ખુલ્લો મૂકવા માટે જણાવ્યું છે। જો આ સમય દરમિયાન કામગીરી પૂરી થાય તો 26 જૂનથી રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થશે, નહીં તો વધુ એક તારીખ જાહેર કરવામાં આવશે।